રેખીય ગતિના સૂત્રો પરથી ચાગતિના સૂત્રો તૈયાર કરે તેવા ચાગતિના સૂત્રોનો ઉપયોગ દર્શાવતું ઉદાહરણ છે આપણું ઉદાહરણ 7.15. તો અહીં આપણે તે સૂત્રો જરૂરિયાત મુજબ પસંદ કરીશું. જોઈએ, અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર પર વીંટાળેલ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ લગાડેલ છે. આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર જડેલ છે. એ વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. બી, જ્યારે દોરી પર 2 મીટર ખુલશે ત્યાં સુધી ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય શોધો. સી, આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે તેમ ધારો. ડી, વિભાગો બી અને સી ના જવાબોની સરખામણી કરો. અહીં આ ફ્લાયવ્હીલ એટલે જ તકતી. તો આ તકતી તેના ફરતે એક દોરી વીંટાળી છે અને તે દોરીને 25 ન્યૂટન બળ દ્વારા આપણે ખેંચી રહ્યા છે. આવી સ્થિતિમાં આપણે કોણીય પ્રવેગ ગણવો છે. તેના માટે તેની ત્રિજ્યા 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર આપણે લઈશું. કોણીય પ્રવેગ આલ્ફા ગણવા માટે આપણે સૂત્રનો ઉપયોગ કર્યો છે, ટાઉ બરાબર આઈ આલ્ફા. તેના માટે ટોર્ક અને જડત્વની ચાકમાત્રા બંનેની જરૂર પડશે. એટલે સૌપ્રથમ આપણે આવી આ તકતી માટે જડત્વની ચાકમાત્રા તેની ગણતરી કરવી છે. તો ફ્લાયવ્હીલ એટલે તકતીની જડત્વની ચાકમાત્રા કોષ્ટક 7.1 ને અનુરૂપ તેની જડત્વની ચાકમાત્રા આઈ બરાબર 1/2 mR² આપણને મળશે. તો આ સંબંધને અનુરૂપ એમ છે આપણા 20 અને આર છે 0.2 નો વર્ગ. 10 થશે 0.2 નો વર્ગ 0.04 × 10 એટલે 0.4. તેનો એકમ થાય કિલોગ્રામ ઇન્ટુ મીટર². તો જડત્વની ચાકમાત્રા આવી આટલી મળી આપણે. બીજું આપણે ટોર્ક શોધવું છે આલ્ફા ગણવા માટે. એટલે સૌપ્રથમ એની ગણતરી માટે ટોર્ક ગણવા માટે ટોર્કનું બીજું સૂત્ર હતું ટાઉ સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ. તેનો ઉપયોગ કરીશું. અહીં આ આર સદિશ અને એફ સદિશ પરસ્પર લંબ છે એટલે થીટા 90 થશે. આર ત્રિજ્યાની તકતી પર એફ બળ લગાડતા મળતું ટોર્ક ટાઉ સદિશ બરાબર આર સદિશ ક્રોસ એફ સદિશ. તો ટાઉ બરાબર આર એફ સાઈન થીટા. થીટા 90 છે, આર 0.2 અને એફ 25 ન્યૂટન. 25 × 2 = 50 એટલે 5 ન્યૂટન × મીટર આટલું ટોર્ક લાગે છે. તેથી કોણીય પ્રવેગ ગણો છે. તો તકતીનો કોણીય પ્રવેગ આલ્ફા હોય તો એફ બરાબર એમ એ તેમ ટાઉ બરાબર આઈ આલ્ફા. માટે આલ્ફા બરાબર ટાઉ અપોન આઈ. ટોર્ક 5 અને આઈ 0.4. 50/4 એટલે 12.5 રેડિયન પ્રતિ સેકન્ડ. તો આમ
तप्ती माटे अचल कोणीय प्रवेग 12.5 रेडियन प्रति सेकंड स्क्वायर थशे। बीजू शोधवुं छे, दोरी जारे 2 मीटर खुले એટલે દોરી 2 મીટર ખુલશે એટલે સ્થાનાંતર 2 મીટર થયું। દોરી 2 મીટર ખુલે તો સ્થાનાંતર x 2 મીટર થાય। ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલું કાર્ય શોધવું છે ત્યારે F बराबर 25 न्यूटन बल वडे थतु कार्य W बराबर F x 2 अने 25 नो गुणाकार 50 जूल थशे। तो खेचाण बल वडे 50 जूल जेटलु कार्य थई रह्युं छे। C આ બિંદુએ વ્હીલની ગતિ ઊર્જા શોધવી છે અને પ્રારંભમાં વ્હીલ સ્થિર છે તો વ્હીલનો પ્રારંભિક કોણીય વેગ ઓમેગા 0 બરાબર 0 છે, તેની ગતિ ઊર્જા 1/2 i ઓમેગા મળશે, એટલે i છે આપણી પાસે ઓમેગા સ્ક્વેર શોધવા છે। ओमेगा स्क्वायर શોધવા માટે આપણે ओमेगा स्क्वायर બરાબર ओमेगा 0 स्क्वायर प्लस 2 अल्फा थीटा એટલે કે અચળ કોણીય પ્રવેગી ચાકગતિનું સૂત્ર વાપરીશું। તેના માટે થીટાની જરૂર છે। થીટા એટલે કોણીય સ્થાનાંતર। કોણીય સ્થાનાંતર ગણવા માટે અહીં આપણે દોરી 2 મીટર ખુલે તેવી સ્થિતિની વાત કરી છે, એટલે તેનો અર્થ થયો કે 2 મીટર દોરી ખુલે ત્યાં સુધી આ પૈડું ભ્રમણ કરે છે, તો તેનું કોણીય સ્થાનાંતર ગણવા માટે દોરી 2 મીટર ખુલે ત્યાં સુધીમાં પૈડાનું કોણીય સ્થાનાંતર થીટા કુલ 2 મીટર દોરી ખુલી એટલે પરિઘ તૈયાર થયો 2 મીટર અને ત્રિજ્યા છે આપણી 0.2 મીટર એટલે દોરીની લંબાઈ ભાગ્યા પૈડાની ત્રિજ્યા, દોરીની લંબાઈ 2 મીટર અને પૈડાની ત્રિજ્યા 0.2 મીટર માટે જવાબ થયો 20/2 10 રેડિયન। તો પૈડાએ 10 રેડિયન કોણીય સ્થાનાંતર થયું, તો પૈડાના અચળ કોણીય પ્રવેગ માટે અંતિમ કોણીય વેગ ઓમેગા હોય તો ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા માટે ઓમેગા સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર 2 આલ્ફા છે 12.5 અને થીટા 10 માટે ઓમેગા સ્ક્વેર આપણને મળે 125 × 2 250, તો ઓમેગા સ્ક્વેર 250 મળ્યા, તેથી પૈડાની ચાક ગતિ ઊર્જા ચાક ગતિ ઊર્જા k બરાબર 1/2 i ઓમેગા સ્ક્વેર, i છે આપણા જડત્વની ચાક માત્રા 0.4 અને ઓમેગા સ્ક્વેર 250, 0.2 એટલે 25/2 50, તો k થયા 50 જૂલ, તો પૈડાની ચાક ગતિ ઊર્જા 50 જૂલ આપણને મળી। બી અને સી ના જવાબની સરખામણી કરીએ તો જોઈ શકાય છે કે પૈડા પર થયેલું કાર્ય 50 જૂલ અને પરિણામની પૈડાની ગતિ ઊર્જા પણ 50 જૂલ, તો વિભાગ બી અને સી પરથી પૈડા પર
થયેલું કાર્ય બરાબર પૈડાની ગતિ ઉર્જાનો ફેરફાર મળે છે. એટલે કે ચાલગતિના કિસ્સામાં પણ કાર્ય ઉર્જા પ્રમાણે ડબલ્યુ બરાબર ડેલ્ટા કે સાચું છે. જે કાર્ય ઉર્જા પ્રમેયનું પાલન થતું દર્શાવે છે. આગળનો મુદ્દો છે આપણો સ્થિર અક્ષને અનુલક્ષીને ચાકગતિના કિસ્સામાં કોણીય વેગમાન તો અગાઉ આપણે રેખીય ગતિ અને ચાકગતિની સરખામણી કરી ગયા અને ત્યાં આપણે રેખીય વેગમાન p સદિશ બરાબર mv સદિશ તો ચાકગતિ માટે કોણીય વેગમાન l સદિશ બરાબર i ઓમેગા સદિશ તેવો સંબંધ સીધે સીધો સ્વીકારી લીધો. તો હવે આપણે તેની તારણી કરવાની જરૂર નથી. આ મુદ્દાને આપણે પરીક્ષાલક્ષી ન હોવાથી અને તેમાંની બાબતો આપણને ઉપયોગી ન હોવાથી સીધે સીધા તેના સૂત્રને આપણે ધ્યાનમાં લઈશું કે જ્યારે પણ પદાર્થ સ્થિર અક્ષને અનુલક્ષી અને ચાકગતિ કરે છે તો ત્યારે તેનું કોણીય વેગમાન L સદિશ બરાબર I ઓમેગા સદિશ મળશે. આવા આ કોણીય વેગમાનના કિસ્સામાં પણ કોણીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. એટલે જુદા જુદા કિસ્સામાં જેમ રેખીય વેગમાન સંરક્ષણ આપણે લગાડતા હતા તે જ પ્રકારે સ્થિર અક્ષ માટે ચાકગતિના કિસ્સામાં કોણીય વેગમાન સંરક્ષણ એટલે કે જો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે તેને આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો વિવિધ વ્યવહારિક તંત્રો જ્યાં ચાકગતિ જોવા મળતી હોય ત્યાં બાહ્ય ટોર્ક શૂન્ય હોય ત્યારે કોણીય વેગમાન અચળ રહેશે. કોણીય વેગમાન અચળ હોય ત્યારે જો આઈ વધે તો ઓમેગા ઘટે અને આઈ ઘટે તો ઓમેગા વધે છે. તે સંબંધને આપણે જુદી જુદી જરૂરિયાત વખતે ઉપયોગ કરીએ છીએ. એટલે કે કોઈ વર્તુળાકાર ટર્ન ટેબલ ગોળ ગોળ ફરતું હોય અને કોઈક વ્યક્તિ કેન્દ્ર પરથી કિનારી પર ગતિ કરે તો જડત્વની ચાકમાત્રા વધે છે તેથી તે તકતીનો કોણીય વેગ આપોઆપ ઘટે છે. આમ જુદી જુદી વખતે આપણે કોણીય વેગમાન સંરક્ષણ તેને પણ ધ્યાનમાં લઈએ છીએ. તેનાથી આગળનો મુદ્દો છે આપણો ગવળતી ગતિ. તો આ જે આપણો છેલ્લો મુદ્દો છે તેમાં આપણે વાત કરવી છે ગબડતો પદાર્થ. ઢાળ પરથી સરક્યા વિના ગબડતો કોઈ પદાર્થ હોય જેમ કે આ છે આપણી થીટા કોણની અનુરૂપ સ્થિતિ તેની ટોચ પર આપણે કોઈ પદાર્થને મૂકી દીધો છે એચ ઊંચાઈ આપે તેનો પ્રારંભમાં વેગ ઝીરો છે તો ત્યારે એવો પદાર્થ તેની પાસે માત્ર સ્થિતિ ઉર્જા છે એનજીએચ જેટલી અને એવા પદાર્થને છોડી દઈએ તો એ સ્થિતિ ઉર્જાનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થશે. આવો આ પદાર્થ એટલે કે પોલો નળાકાર નક્કર નળાકાર રિંગ તકતી નક્કર ગોળો કે પોલો ગોળો આવા પદાર્થો ઢાળ પરથી છોડી દઈએ તો તે સરક્યા વિના ગબડે છે. આવા આ પદાર્થ માટે આપણે જોઈ શકીએ છીએ કે આ તેની ભ્રમણાક્ષ છે તેની ભ્રમણાક્ષ ગતિ કરી રહી છે. એટલે અગાઉ આપણે જે ચર્ચા કરી તેમાં ભ્રમણાક્ષ સ્થિર હતી પણ આ કિસ્સામાં ભ્રમણાક્ષ ગતિમાં છે તેની ભ્રમણાક્ષ સુરેખ પથ પર ગતિ કરે છે. માટે આવા પદાર્થની પાસે બે પ્રકારની ઉર્જા હોય છે
तो आपको प्रश्न है ढाल पर थी सरक्या विना गबड़ता पदार्थ की कुल गति ऊर्जा नो सूत्र मेळो। तो आओ आज पदार्थ है एम दड़ नो पदार्थ, एम दड़ना तथा आर त्रिज्याना एक दृढ़ पदार्थ ने ढाल पर थी सरक्या विना गबड़वा देवामा आवे तो तेनी कुल गति ऊर्जा के एटले रेखीय गति ऊर्जा ते रेखीय गति करे छे द्रव्यमान केंद्र अने साथे साथे चाप गति ऊर्जा। तो आओ आ पदार्थ आ स्थाने पहुंची जाए त्यारे तेनो वेग v छे अने तेमा पण तेना सेंटर ऑफ मास नो वेग vc एवरे छे तो तेने बे गति ऊर्जा थाय। रेखीय गति ऊर्जा नो सूत्र आपणे जाणीए छीए 1/2 m vc m स्क्वायर વિના બદલે સેન્ટર ઓફ માસ માટે VCM કહીશું પ્લસ ચાપ ગતિ ઊર્જા 1/2 i ઓમેગા સમીકરણ 1। અહીં ચાપ ગતિ ઊર્જાને આમાં ઉમેરવા માટે રૂપાંતરિત કરીશું પરંતુ પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા के होय तो i बराबर m के स्क्वायर तथा रेखीय वेग vcm बराबर r ओमेगा माटे ओमेगा बराबर vcm अपॉन r समीकरण 1 मां मुक्ता। तो आपने जड़त्वनी चाकमात्रा तेनु मुख्य सूत्र અને ઓમેગા નું સૂત્ર દાખલ કરી રહ્યા છે તો k બરાબર 1/2 m vcm સ્ક્વેર પ્લસ 1/2 i ના બદલે m k સ્ક્વેર ગુણ્યા ઓમેગા સ્ક્વેર એટલે vcm સ્ક્વેર અપોન r સ્ક્વેર બંને માંથી 1/2 m vcm સ્ક્વેર કોમન લઈએ તો 1/2 m VCM સ્ક્વેર પહેલા પદની અંદર 1 પ્લસ બીજા પદની અંદર k સ્ક્વેર અપોન r સ્ક્વેર આપણને મળશે। તો આમ ઢાળ પરથી સરક્યા વિના ગબડતા એ દ્રઢ પદાર્થ માટે કુલ ગતિ ઊર્જા તેનું સૂત્ર તૈયાર થયું। જો આપણે તેનું કુલ દળ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલે જે રેખીય વેગ ચક્રાવર્તનની ત્રિજ્યા અને પદાર્થની ત્રિજ્યા જાણતા હોઈએ તો આપણે તેની કુલ ગતિ ઊર્જા મેળવી શકીએ છીએ। આવા આ પદાર્થના કિસ્સામાં તેના જુદા જુદા કણોના રેખીય વેગ આપણા સંબંધ પ્રમાણે r ઓમેગા ભ્રમણાક્ષથી અંતર બદલાય તેમ રેખીય વેગ જુદા જુદા છે। તેનો તળિયે રહેલો કોણ ક્ષણ પૂરતા સ્થિર છે તેનો વેગ 0 છે। જ્યારે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM બરાબર r ઓમેગા છે અને ટોચ પરના કણનો વેગ એ 2r ઓમેગા બમણો છે તો આમ આવો આ જે પદાર્થ છે તેના જુદા જુદા કણો જુદો જુદો રેખીય વેગ ધરાવે છે તો તેના કિસ્સામાં આ ગબડતા પદાર્થ માટે કુલ ગતિ ઊર્જા આ સૂત્ર દ્વારા મેળવી શકાશે। આ સૂત્રને અનુરૂપ આગળનું ઉદાહરણ છે આપણું 7.16 તે જોઈએ। ઉદાહરણ 7.16 ત્રણ પદાર્થો એક રિંગ એક ઘન નળાકાર અને એક ઘન ગોળો એક જ ઢળતા પાટિયા પર સરક્યા વિના નીચે તરફ ગબડે છે તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ એક સમાન છે કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે તો અહીં આપણે
सरक्या विना गबड़ता आ पदार्थ माटे ढाळनो खूणो थीटा लईए तो आवा आ पदार्थनी अनुरूप स्थिति ने याद करिए। हमणां ज आपणे तेनी चर्चा करी कि प्रारंभमां तेनो वेग जीरो छे। जो तेने एच ऊंचाई परथी आ एम दळना पदार्थने छोड़ी दईए तो तेवा ए पदार्थ माटे त्रणे पदार्थनी त्रिज्या आर जेटली समान छे। तो आवा त्रणे पदार्थोना तळिये वेग आपणे शोधवा छे। तो अहीं एच ऊंचाई पर एम दळना ए पदार्थ पासे मात्र स्थिति ऊर्जा छे mgh અને તળિયે પહોંચે ત્યારે તેની પાસે k જેટલી ગતિ ઊર્જા છે। તો આ સંબંધને અનુરૂપ આપણે તેના વેગનું સૂત્ર મેળવવું છે। ધારો કે m દળના પદાર્થને h ઊંચાઈના ઢાળ પર સ્થિર રાખેલ છે ત્યારે તેની કુલ ઉર્જા બરાબર સ્થિતિ ઉર્જા બરાબર એમજી છે। હવે આ પદાર્થ ઢાળ પરથી સરક્યા વિના ગબડે છે તેથી ઢાળના તળિયે તેનો વેગ મહત્તમ થાય ત્યારે તેની કુલ ઉર્જા એટલે જ ગતિ ઉર્જા કે અને તેનું સૂત્ર આપણે ભણી ચૂક્યા વન હાફ એમ વી સ્ક્વેર વન પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર। આવા આ પદાર્થ માટે ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ વન હાફ એમ વી સ્ક્વેર વન પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર બરાબર એમજીએચ એમ એમ કેન્સલ થાય માટે વી સ્ક્વેર બરાબર ટુ જી એચ અપોન વન પ્લસ કે સ્ક્વેર અપોન આર સ્ક્વેર માટે તળિયે વેગ વી બરાબર અંડર રૂટ 2gh 1 plus k square upon r square। સમીકરણ 1 આપણા એ ત્રણેય પદાર્થો માટે દળ સમાન ત્રિજ્યા સમાન આપણે તેનો વેગ શોધવો છે। તો ત્રિજ્યા સમાન છે ઊંચાઈ સમાન છે પણ ચક્રાવર્તન ત્રિજ્યા જુદી જુદી હોવાથી જુદા જુદા હશે। તો પહેલા આપણે લઈશું રીંગ। રિંગ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા કે રિંગની જડત્વની ચાકમાત્રા એમઆર સ્ક્વેર તેને એમકે સ્ક્વેર સાથે સરખાવીએ કોષ્ટક 7.1 મુજબ તો કે બરાબર આર એટલે કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર લેતા વી રિંગ બરાબર અંડર રૂટ 2gh 1 પ્લસ આર સ્ક્વેર અપોન આર સ્ક્વેર કેન્સલ થયા એટલે અંડર રૂટ gh। સમીકરણ 1 2 ઘન નળાકાર ઘન નળાકાર માટે ચક્રાવર્તનની ત્રિજ્યા કે સ્ક્વેર તો ઘન નળાકાર માટે જડત્વની ચાકમાત્રા એમઆર સ્ક્વેર બાય 2 માટે કે સ્ક્વેર બરાબર આર સ્ક્વેર બાય 2 લેતા
v नड़ाकार, नड़ाकार नो वेग अंडर रूट 2gh 1 प्लस r स्क्वायर बाय 2r स्क्वायर, r स्क्वायर r स्क्वायर कैंसिल, 2 गुणा 1 એટલે 2 વત્તા 1 એટલે 3, આ બે ઉપર જાય તો અંડર રૂટ 4 બાય 3gh સમીકરણ 2. અને ત્રીજું ઘન ગોળા માટે ચક્રાવર્તનની ત્રિજ્યા k સ્ક્વેર બરાબર, તો ઘન ગોળાની જડત્વની ચાપમાત્રા 2/5 mr સ્ક્વેર માટે k સ્ક્વેર બરાબર 2/5 r સ્ક્વેર લેતા v ગોળો, તો ગોળાનો ગાળના તળિયે વે 2gh 1 પ્લસ 2r स्क्वायर बाय 5r स्क्वायर, r स्क्वायर r स्क्वायर कैंसिल, 5 1 5 वत्ता 2 7, 5 ऊपर जाए तो अंडर रूट 10 बाय 7gh समीकरण 3. समीकरण 1 2 અને 3 પરથી આપણે કહી શકીએ કે મહત્તમ વેગ કોનો છે, તો અહીં 1gh, અહીં 4/3gh એટલે 1.33gh અને 10/7 એટલે 1.42 માટે ગોળાનો વેગ સૌથી મહત્તમ થશે. તો સમીકરણ 1 2 અને 3 પરથી કહી શકાય કે ઘન ગોળાનો ઢાળના તળિયે વેગ મહત્તમ હોય તથા રિંગનો વેગ ન્યૂનતમ હોય. તો આ પ્રમાણે જુદા જુદા પદાર્થો માટે જડત્વની ચાપમાત્રાનું કોષ્ટક 7.1 આપણે યાદ રાખીશું, તો આ પ્રકરણના ઘણા બધા MCQ કે દાખલામાં તેનો ઉપયોગ કરવાનો થશે.